પંચમહાલ જિલ્લાના ધોધબા તાલુકાના નિકોલા ગામે રહેતા બાઉભાઈ રોયજીભાઈ બારિયા ભુજ ખાતે આવેલ એક ખાનગી કંપની મારફતે આજથી 4 વર્ષ અગાઉ આફ્રિકા ખાતે એક કંપનીના પ્લાન્ટમાં કામ કરી રોજીરોટી રળવા માટે ગયા હતા, જેમાં આજથી 20 દિવસ અગાઉ એટલે કે તારીખ 27/1/2023 ના રોજ આફ્રિકા ખાતે તેઓનું કોઈ કારણસર અકારે મોત થયું હોવાના સમાચાર નિકોળા ગામે આવતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો. પરિવાર સહિત ખોબલા જેવડા નિકોલા ગામે વતનથી હજારો કિલોમીટર દૂર પેટિયું રળવા પોતાના પત્ની પુત્રો અને પરિવારજનોને મૂકીને ગયેલા અને વિદેશમાં રોજી રોટી કાજે એકલા રહેતા બાબુભાઈના અચાનક આફ્રિકામાં મોત થયું હોવાના બનાવથી આઘાત સાથે શોકનું મોજું ફેલાઈ જવા પામ્યું હતું અને પરિવારજનોએ તેઓના મોતના સમાચાર સાંભળી રોકકર મચાવી મૂકી હતી, જેમાં પરિવારજનોએ બાબુભાઈના અંતિમ દર્શન કરી હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ તેઓના અંતિમ સંસ્કાર કરવા માટે તેઓના મૃતદેહને વતન નિકોલા ગામે લાવવાના પ્રયાસો હાથ ધરી સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જ્યારે ભુજની કંપનીને પણ જાણ કરતા ભુજની કંપનીએ તેઓને જોઈએ એવો પ્રતિસાદ આપ્યો ન હતો, જેમાં બાબુભાઈના અંતિમ દર્શન કરવાની આશામાં પરિવારજનોએ પોતાનું ધૈર્ય જાળવી રાખી 20 દિવસ સુધી આંખોમાં આંસુઓથી સુકાઈ ગયેલી આંખોથી બાબુભાઈના મૃતદેહની કાગદારી રાહ જોઈ હતી, જેમાં બાબુભાઈના પત્નીએ તો છેલ્લા કેટલાય દિવસોથી બાબુભાઈના મોતના આઘાતમાં અન્નજનનો પણ ત્યાગ કર્યો હોવાનો પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે તેઓના પુત્રો અને પરિવારજનો પણ શોકમાં ગરકાવ થઈ ગયા, તેમના મૃતદેહની રાહ જોતા જોતા જોવા મળ્યા હતા, જેમાં કેટલાય દિવસોથી બાબુભાઈના મૃતદેહને પરત વતન નિકોલા ગામે લાવવા પરિવારજનોએ ચારે તરફ લાગતા ભરકતા વહીવટીતંત્રને રજૂઆત કરતા આખરે સરકારના પ્રયત્નો બાદ આજ રોજ બાબુભાઈના મૃત્યુના 20 દિવસ બાદ બાબુભાઈનો મૃતદેહ નિકોલા ગામે પરિવારજનો પાસે પહોંચતા પરિવારજનો તેઓના મૃતદેહને જોઈને રોકકર મચાવી મૂકતા સમગ્ર નિકોલા ગામના વાતાવરણમાં ગમગીની પ્રસરી જવા પામી હતી અને આખરે 20 દિવસ સુધી બાબુભાઈના અંતિમ દર્શન કરવાની અને અંતિમ ક્રિયા કરવાની દુઃખી મને કાકડોળે રાહ જોતા પરિવારજનો બાબુભાઈનો મૃતદેહ વતન નિકોલા ગામે આવતા ભારે આઘાતની લાગણી અને દુઃખ સાથે રડતી આંખો છેલ્લા દર્શન કરી આખરી વિદાય પોતાના ઘરેથી આપી ધાર્મિક રીતિ રિવાજ અનુસાર અંતિમ ક્રિયા કરી હતી. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ.